આમાં ખાતમુહૂર્તની પત્રિકામાંથી ધારાસભ્યનું નામ ગાયબ થતા વિવાદ સર્જાયો છે. લાખાણી બસ સ્ટેન્ડના ખાતમુહૂર્તની પત્રિકામાંથી કોંગ્રેસના ધારાસભ્ય શિવા ભુરિયાનું નામ ગાયબ થતા વિવાદ ઉભો થયો છે. ધારાસભ્યએ પણ પોતાનું નામ ન હોવાથી આપત્તિ દર્શાવી છે, જેના પગલે લાખાણી કોંગ્રેસ તાલુકા પ્રમુખે ચીમકી પણ ઉચ્ચારી છે. ચીમકી આપતા કહ્યું કે ધારાસભ્યનું નામ નહીં લખવામાં આવે તો વિરોધ કરવામાં આવશે. ખાતમુહૂર્ત દિવસે કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી 24 જાન્યુઆરીના રોજ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ કાર્યક્રમ છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા દેવરામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દેવરામ, શું વિગતો આ બાબતને લઈને પ્રાપ્ત થઈ રહી છે? કારણ કે જે રીતે ધારાસભ્યનું નામ ગાયબ થઈ ગયું છે અને વિરોધ પણ થઈ રહ્યો છે. દીક્ષિત, આપને જણાવ્યું કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર માર્ગ દ્વારા લાખણી ખાતે નવા સ્ટેન્ડનો મુદ્દો છે ત્યારે પત્રિકા છપવામાં આવી છે, તેમજ ધારાસભ્ય દિવદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું નામ ગાયબ થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે અને વિવાદ મોટો વિવાદ છે છેડાયો છે. ત્યારે લાખણીના કોંગ્રેસ તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયામાં મેસેજ પત્રો કરી વાયરલ કરે છે ચીમકી, અને ચીમકી આપે છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધારાસભ્યનું નામ નહીં લખાય અને સન્માન નહીં કરાય તો 24 તારીખે કાળા વાવટા ફરકાવી અમે વિરુદ્ધ દર્શાવશું. જી બિલકુલ, આભાર દેવરામ સમગ્ર વિગત બદલ. તો જે રીતે એક પત્રિકામાં ધારાસભ્યનું નામ ગાયબ થતા વિવાદ સર્જાયો છે,